સુરતમાં પાટીદાર નેતા અલ્પેશ કથિરિયાને ટ્રાફિક પોલીસ કર્મચારી સાથે બાઇક પાર્ક કરવાની બાબતે બબાલ થઈ હતી, ત્યારે સમગ્ર બનાવ મામલે સુરત પોલીસ સ્ટેશન ઉપર મોટી સંખ્યામાં પાટીદાર યુવાનો પહોંચી ગયા હતા. ઉપરાંત અલ્પેશ કથિરિયાએ પોલીસ જવાનોને ખુલ્લી ધમકીઓ પણ આપી હતી. સુરતમાં પાટીદાર નેતા અલ્પેશ કથિરિયાને ટ્રાફિક પોલીસ કર્મચારી સાથે બાઇક પાર્ક કરવાની બાબતે બબાલ થતા પોલીસ કર્મચારીએ કથિરિયાને લાફો માર્યો હતો, ત્યારે આ સમગ્ર બનાવ મામલે સુરત પોલીસ સ્ટેશન પર મોટી સંખ્યામાં પાટીદાર યુવાનો પહોંચી ગયા હતા. ત્યારે વરાછા પોલીસ સ્ટેશન બહાર પોલીસ અને પાટીદાર યુવાનો વચ્ચે ઘર્ષણ વધ્યું હતું. પોલીસ દ્વારા પાટીદાર યુવાનોને ડિટેઇન પણ કરાયા હતા. અલ્પેશ કથિરિયાએ કહ્યું કે મારી ઓફિસની નીચે હું મારી ગાડી પાર્ક કરી રહ્યો હતો ત્યારે મારા બાજુવાળાની ગાડી ડિટેઇન કરાઈ હતી. ત્યારે મેં કહ્યું કે પીળા પટ્ટાની અંદર ગાડી છે, તમે તે ગાડી ન ઉઠાવી શકો. તેથી ક્રેનની પાછળ મજૂરો મને ગાળ બોલવા લાગ્યા. ત્યારબાદ માહોલ ગરમાયો હતો અને એસીપી ઇન્ચાર્જ પરમાર અને અલ્પેશ વચ્ચે રકઝક થઈ હતી. અલ્પેશે આક્ષેપ લગાવ્યો હતો કે પોલીસ કર્મચારીએ મને લાફો માર્યો છે. આ ઘટના બાદ અલ્પેશ કથિરિયાની અટકાયત કરાઈ હતી. અલ્પેશ સાથે બનેલી ઘટના બાદ પાટીદાર યુવાનોમાં રોષ ફાટી નીકળ્યો હતો. મોટી સંખ્યામાં અલ્પેશના સમર્થકો વરાછા પોલીસ સ્ટેશન બહાર પહોંચી ગયા હતા. તેમણે નારાબાજી પણ કરી હતી. પાટીદાર યુવાનોને હોબાળો મચાવતા પોલીસ અને યુવાનો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. ત્યારે પોલીસે ટોળાને વિખેરવા કેટલાક પાટીદાર યુવાનોને ડિટેઇન કર્યા હતા. કિશન કાપોપરા સાથે સુરજ મિશ્રા, આઝાદ ન્યૂઝ, સુરત.